नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर एक एकाउंट भागीदारी विषय प्रवेश एनो दाखला नंबर 12 पेज नंबर 33 स्वाध्यायनो छेल्लो दाखलो छे। गणतरी करीशुं। सौ प्रथम प्रेरणा, पारस अने जयश्री एक भागीदारी पेढ़ीना भागीदारो छे। तारीख 1/4/16 ना रोज तेमनी मूड़ी अनुक्रमे 150,000, 90,000 अने 60,000 हती। मूड़ी हमेशा आवे मूड़ी खाता नी जमा बाजू विगत में लखाए बाकी आगळ लाव्या। लखीशू 150,000, 90,000 અને 60,000। એના પછી તેમનો ઉપાડ અનુક નીચે મુજબ હતો। પ્રેરણા 1/7/16 ના રોજ 15,000 અને પારસ તારીખ 30/10/16 ના રોજ 24,000 ઉપાડ આવ્યો। ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ હંમેશા ઉધાર આવે। સૌ પ્રથમ ઉપાડ 1/7/16 ના રોજ પ્રેરણાનો 15,000, પ્રેરણાના ખાનામાં લખીશું 15,000। એના પછી 30/10/16 ના રોજ પારસનું 24,000 જયશ્રી નો ઉપાડ આપેલો। ચલો એના પછી તેનો અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકીનો નફો 2:2:1 ના પ્રમાણમાં વહેંચે છે। આ લીટીની અંડરલાઈન કરો। આના આગળના દાખલામાં એની આગળના દાખલામાં આવું એક પ્રમાણ આવી ગયું કે અડધો નફો મૂડીના પ્રમાણમાં વેચવાનો છે, અડધો નફો 2:2:1 ના પ્રમાણમાં વેચવાનો છે। આપણે સમજી ગયા છીએ કે ધારો કે 50 રૂપિયા નફો હોય તો 25 અડધો નફો તેને મૂડીના પ્રમાણમાં વેચવાનો અને અડધો નફો અંદર આપેલો છે 2:2:1 ના પ્રમાણમાં। આના અગાઉમાં દાખલામાં આ રીત આવી ગઈ છે, તેને ચેન્ડલાઈ કરો, નફો મળશે કે આપણે આવી રીતે શોધી લઈશું। જયશ્રીએ તારીખ 1/10/16 ના રોજ પેઢીને 30,000 લોન આપી હતી। આ લીટી ઉપર લીટી કરજો। લોન આશે મૂડી દેવા બાજુ આપણે પાક્કું સરવૈયું બનાવતા નથી તો અહીંયા ગાડી લોનની કોઈ એન્ટ્રી થશે નહીં। એના પછી ભાગીદારી કરાર અનુસાર મૂડી પર 5% અને ઉપાડ પર 12% વ્યાજ ભરવાનું છે। મૂડી પર વ્યાજ મૂડીની નીચે અને ઉપાડ પર વ્યાજ ઉપાડની નીચે આવશે। મૂડી પર વ્યાજ છે 5%, મૂડીની નીચે લખીશું મૂડી પર વ્યાજ 5%। મૂડી પર વ્યાજ 5%, 150,000ના 5% કરો 7,500 હશે, 90,000ના 5% કરો 4,500 હશે અને 60,000ના 5% કરો 3,000 હશે। આની બીજી એન્ટ્રી આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, ક્રોસ એન્ટ્રી લખીશું મૂડીનું વ્યાજ, ભાગીદારના નામ પ્રેરણા, પારસ અને જયશ્રી। પ્રેરણા બોલે તો 7,500, પારસ બોલે તો 4,500 અને જયશ્રી બોલે તો 3,000, ત્રણે બોલે તો ત્રણેયનો સરવાળો 15,000। એના પછી આવશે ઉપાડ પર વ્યાજ, ઉપાડની નીચે લખીશું ઉપાડનું વ્યાજ, ઉપાડ પર વ્યાજ છે 12%। હવે ઉપાડ પર વ્યાજ સીધું ગણાશે નહીં કારણ કે ઉપાડની તારીખ આપેલી છે, લખીશું અહીંયા ઉપાડનું વ્યાજની ગણતરી કરીશું। ઉપાડનું વ્યાજ સૌ પ્રથમ પ્રેરણા, પ્રેરણાનો ઉપાડ છે 15,000, એના 12%। હવે પ્રેરણાની ઉપાડની તારીખ આપી છે, જો પ્રેરણા ક્યારે ઉપાડ કરે છે 1/7/16 ના રોજ, 1/7/16 ઉપાડ કરે છે। સાતમા મહિનાની પહેલી તારીખ એટલે સાતમો મહિનો ધ્યાનમાં લેવાનો। 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 કેટલા મહિના થયા? 9 મહિના। પ્રેરણાના ઉપાડ પર વ્યાજ 9 મહિનાનું ગણવાનું, 9/12 એટલે પ્રેરણાના ઉપાડનું વ્યાજ આવશે 1,350 રૂપિયા। હવે કોનો ઉપાડ છે? પારસનો, પારસનો ઉપાડ એનું વ્યાજ શોધીએ આપણે।
પારસ નો ઉપાડ છે 24,000 રૂપિયા. 24,000 ના 12%. હવે પારસ ના ઉપાડ ની તારીખ જુઓ. અંદર પારસ નો ઉપાડ આપ્યો છે 30/10/16. 30/10/16 એટલે કે 10મા મહિનાની છેલ્લી તારીખ, એટલે 10મો મહિનો ધ્યાનમાં લેવાનો ને. તો 11મા મહિનાની ગણતરી કરો. 11, 12, 1, 2 અને 3 પાંચ મહિનાના ઉપાડ પર વ્યાજ ગણાશે પારસનું. 5/12 એટલે પારસના ઉપાડનું વ્યાજ આવશે 1200 રૂપિયા. ઉપાડનું વ્યાજ ઉપાડી નીચે લખી દઈશું. પ્રેરણાના 1350 અને આના 1200 ઉપાડ પર વ્યાજ, એની ક્રોસ એન્ટ્રી, નફા નુકસાન, ફાળવણી ખાતાની જમા બાજુ. ઉપાડનું વ્યાજ અહીં કેમ મેં જગ્યા છોડી? અહીંયા ગાડી નફા નુકસાન ખાતેથી જે ચોખ્ખો નફો આવે ને એ લખવા માંડતી, એ પહેલાં અહીંયા લખવો પડશે. નીચે વચ્ચે ગમે ત્યાં લખાય નહીં, શરૂઆતમાં જ લખાય. પ્રેરણા 1350 અને પારસ 1200 બંનેનો સરવાળો 2550. એના પછી જોઈએ પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક 18,000 વેતન આપવાનું છે. 18,000 વાર્ષિક વેતન આપવાનું છે પારસને. વેતન આપો છો, પેઢી માટે ખર્ચ છે, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. હવે આ 18,000 જે વેતન આપ્યું છે એની આગળ શબ્દ લખ્યો છે વાર્ષિક, તો તમે એની નીચે અંડરલાઈન કરી દો. વાર્ષિક હિસાબ બનાવીએ છીએ તો આપણે વાર્ષિક જ રકમની જરૂર છે, તો આ 18,000 વાર્ષિક જ આપેલા છે, તો સીધા 18,000 લખી દઈશું. 18,000ને 12 વડે ગુણવાની જરૂર નથી. વાર્ષિક ઉપાડ કોણ? વાર્ષિક વેતન છે પારસનું. પારસનું વેતન ઉધાર બાજુ 18,000. એની ક્રોસ એન્ટ્રી હશે મૂડી ખાતાની જમા બાજુ. પારસના ખાનામાં વેતન 18,000. ચલો એના પછી પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તથા તેનું કમિશન બાદ કર્યા પછી બધા નફા પર 10% કમિશન આપવાનું છે. 10% કમિશન આપવાનું છે. જુઓ કમિશન શબ્દ કેટલી વાર આવ્યો? બે વાર કમિશન શબ્દ આવે છે, તો સૂત્ર નંબર 2નો ઉપયોગ કરવાનો. જો કમિશન શબ્દ એક વાર આવે તો સૂત્ર 1નો ઉપયોગ કરવાનો. સૂત્ર 2નો ઉપયોગ આ દાખલામાં થશે. સૂત્ર 2 આપણું હતું નફો ગુણ્યા કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. પરંતુ નફો મળે એટલે એના પહેલાં બીજા હવાલા આપ્યા હોય તો એની ગણતરી કરવી પડશે. એટલે આ હવાલો આપણે પછી છેલ્લે લાસ્ટમાં ગણીશું. હવે આગળ વાંચીએ. તારીખ 31/3/17 ના રોજ ઉપરના હવાલા નાખ્યા પછી સિવાયનો અને જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 1,29,450 હતો. નફો લખાશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો, નફા નુકસાન ખાતેથી લાવે 1,29,450. એના પછી ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. આ નીચે અંડરલાઈન કરો કે ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી અને નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. આની નીચે અંડરલાઈન કરો. આપણે આ રીતે સમજીએ છીએ હમણાં. એની આગળ પહેલાં વાંચું. જે 2:2:1 પ્રમાણમાં હોવી જોઈએ ત્યાં સુધી અંડરલાઈન કરો. આ માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવે અને રોકડમાં લઈ જાય. તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા તૈયાર કરો. હવે કોઈ હવાલો રહેતો નથી, એક કમિશનનો હવાલો રહે છે. એના માટે આપણે પહેલાં નફો શોધીશું કમિશનની ગણતરી કરવા માટે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુમાંથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ બાદ કરો એટલે તમને નફો મળશે.
જમા બાજુનો સરવાળો થશે 1,32,000, એમાંથી ઉધાર બાજુ બાદ કરો। तो तमारो नफो आवशे 99,000। आ नफा पर कमीशन की गणतरी करीशु। कमीशन शब्द बे वार आयो छे तो सूत्र बे नो उपयोग करीशु। कोने कमीशन आपवानुं छे रकम में जुओ प्रेरणाने, तो अहीं लखीशु प्रेरणानुं कमीशन बराबर नफो गुणिया कमीशन नो दर भाग्या 100 कमीशन नो दर। नफो आपने मळ्यो छे 99,000। जो कमीशन नो दर केटलो आप्यो छे 10%, एटले 10। હવે નીચે 100 કમિશન નો દર છે તો આપણે સીધા 110 નીચે લખી દઈશું, એટલે તમારું કમિશન આવશે 9,000 રૂપિયા। પ્રેરણાનું કમિશન 9,000, પેઢી પ્રેરણાને કમિશન ચૂકવે છે તો પેઢી માટે ખર્ચ કહેવાય। તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે પ્રેરણાનું કમિશન 9,000, એની ક્રોસ એન્ટ્રી આવશે મૂડી ખાતાની, જમા બાજુ કમિશન પ્રેરણાના ખાતામાં 9,000। હવે આપણે એક સૂચના આપી છે અહીંયા આગળ કે પેઢીની કુલ મૂડી શરૂઆતની મૂડી જેટલી રાખવાની, એના પહેલાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરી અને એનો વહેંચણી પાત્ર નફો શોધી લેવાનો। તો જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુ બાદ કરશો એટલે તમને વહેંચણી પાત્ર નફો મળશે 1,32,000। આપણે શોધેલા જ હતા, એમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરશો તો વેચણી પાત્ર નફો આવશે 90,000 રૂપિયા। વેચણી પાત્ર નફો 3 ભાગીદારના નામ ક્યાં લઈ જવાનું, આને ભાગીદારના મૂડી ખાતે પ્રેરણા પારસ અને જયશ્રી। હવે કયા પ્રમાણમાં વેચવાનું, તો નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, પરંતુ અહીંયા આગળ એક સૂચના આપી છે નફો કયા પ્રમાણમાં વેચવાનો, તો અડધો નફો તેમને મૂડીના પ્રમાણમાં વેચવાનો છે અને બાકીનો નફો 2:2:1 પ્રમાણમાં વેચવાનો છે। તો આની આપણે પહેલાં ગણતરી કરીશું નફાની। વેચણી પાત્ર નફો 90,000, અડધો નફો એટલે 45,000, 45,000 હવે અડધા નફો જે છે એને મૂડીના પ્રમાણમાં, મૂડી કેટલી છે 1,50,000, 90,000 અને 60,000, એટલે કે 15:9:6 આનું નાનું ભાગ નાનું કરીશું તો 3 વડે ભાગ ચાલશે, 3×5=15, 3×3=9, 3×2=6 એટલે 5:3:2 પ્રમાણમાં, એટલે કે અડધો એટલે 45,000 ને આપણે 5:3:2 પ્રમાણમાં વેચીશું અને અડધા 45,000 ને અંદર આપણને સૂચના આપી છે 2:2:1 પ્રમાણમાં, 2:2:1 પ્રમાણમાં। 3 ભાગીદારના નામ લખીશું પ્રેરણા પારસ અને જયશ્રી 45,000, એટલે પહેલા 5:3:2 પ્રમાણમાં વેચો તો નફો આવશે 22,500, 13,500 અને જયશ્રીનો આવશે 9,000। હવે 45,000 ને 2:2:1 પ્રમાણમાં વેચો તો 18,000 અને 9,000। આ બંનેનો સરવાળો કરશો એટલે વેચણી પાત્ર નફો મળશે 40,500,
મૂડી ખાતાની જમા બાજુ લખીશું વહેંચણી પાત્ર નફો. નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની કુલ મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં આવ્યું છે. એટલે કે જે આખરની મૂડી છે જેને આપણે બાકી આગળ લઈ ગયા લખીએ છીએ એ શરૂઆતની મૂડી જેટલી જ રાખવાની. શરૂઆતની મૂડી કેટલી છે સરવાળો કરો કેલ્સીમાં, 150,000, 90,000 અને 60,000. તો શરૂઆતની મૂડીનો સરવાળો થશે 300,000 રૂપિયા. એટલે કે શરૂઆતની મૂડી જે ટોટલ 300,000 છે એટલી જ મૂડી આખરની મૂડી તરીકે રાખવાનું કહેવામાં આવે છે. એટલે કે શરૂઆતની મૂડી આખરની મૂડી શરૂઆતની મૂડી જેટલી જ રહેવાની. 150,000, 90,000 અને 60,000 એટલે 300,000 આખરની મૂડી આવે. અને એ કયા પ્રમાણમાં વહેંચવાની પછીની રીતિ જુઓ, 2:2:1ના પ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે આખરની મૂડી બાકી આગળ લઈ ગયા ક્યાં હશે ઉધાર બાજુ, આને કહેવાશે આખરની મૂડી કયા પ્રમાણમાં હોવી જોઈએ, 2:2:1ના પ્રમાણમાં લખ્યું છે અંદર, 2:2:1ના પ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે શરૂઆતની મૂડી 300,000, એ 300,000 આખરની મૂડી હશે અને એ 2:2:1ના પ્રમાણમાં હશે. તો 300,000ને તમે 2:2:1ના પ્રમાણમાં કરો તો કેટલા આવશે આખરની મૂડીમાં, 120,000, 120,000 અને 60,000. આખરની મૂડી દરેક દાખલામાં આપણે શોધતા હતા આ દાખલામાં આપી દીધી છે. બીજા બધા અન્ય દાખલા જે આપણે ગણ્યા એમાં આખરની મૂડી શરૂઆતની મૂડી આપેલી હતી, આખરની મૂડી આપણે શોધતા હતા. આમાં શરૂઆતની મૂડી અંદર કહ્યું એ પ્રમાણે આપણે લખી દીધી, આપી દીધેલી છે. તો હવે ફરીવાર ઘટતી રકમ આવે તો એ બાકી આગળ લઈ ગયા આખરની મૂડી તરીકે લખાય, ફરીવાર લખાય નહીં. તો શું લખવાનું આગળ જુઓ, સૂચના આપી છે. આ માટે જરૂરી રકમ ભાગીદાર રોકડમાં લાવે અને રોકડમાં લઈ જાય. એટલે કે ઘટતી રકમ આવે એની આગળ શું લખવાનું, રોકડ. રોકડમાં લાવશે અને રોકડમાં લઈ જશે. તો આપણે પ્રેરણા, પારસ અને જયશ્રી એની ઘટતી રકમ શોધીએ. તો જુઓ પ્રેરણા, પ્રેરણામાં કઈ બાજુનો સરવાળો વધુ છે, જમા બાજુનો. જમા બાજુનો સરવાળો હશે 2,07,000. એમાં ઉધાર બાજુનો સરવાળો એનો બાદ કરો તો જવાબ મળશે 70,650. બાકી આગળ લઈ ગયા લખ્યું એની ઉપર લખાય ઘટતી રકમ અને એની આગળ વિગતમાં અંદર સૂચના આપી છે રોકડ ખાતે લખવાનું. એટલે એ લખીશું રોકડ ખાતે. હવે એવી રીતે પારસ, પારસમાં જુઓ કઈ બાજુનો સરવાળો વધુ છે, ઉધાર બાજુનો સરવાળો વધુ છે. ઉધાર બાજુનો કેટલો સરવાળો છે, 1,44,000. 24,200 અને 1,20,000 નો સરવાળો કરો તો તમારો જવાબ આવશે 1,45,200. એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરો તો ઘટતી રકમ 1,200 આવશે. એની સામે પણ શું લખાશે, રોકડ ખાતે. એના પછી જયશ્રી, જયશ્રીમાં જુઓ જમા બાજુનો વધુ છે કે ઉધાર બાજુનો, તો જમા બાજુનો સરવાળો વધુ છે 81,000. એમાંથી ઉધાર બાજુનો સરવાળો તમે બાદ કરશો તો જવાબ આવશે 21,000. એની સામે પણ શું લખવાનું, રોકડ ખાતે. હવે શું કહે
કહેશે જો ભાગીદાર જરૂરી રકમ રોકડમાં લાવે અને રોકડમાં લઈ જાય. આપણે ઘટતી રકમની સામે રોકડ ખાતે તો લખી દીધું, પણ ખબર કેવી રીતે પડે કે ભાગીદાર રકમ રોકડમાં લાવે છે કે લઈ જાય છે? તો જુઓ, આપણે આમનોત કરી હતી કે ભાગીદાર પેઢીમાં રોકડા લાવે તો આમનોત શું લખતા હતા? રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. કઈ આમનોત હતી? આ ભાગીદાર રોકડ રકમ પેઢીમાં લાવે ત્યારે. તો ભાગીદારના મૂડી ખાતે જમા કરતા હતા, તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જે રોકડ ખાતે લખ્યું, આ રકમ ભાગીદાર રોકડમાં લાવે છે. ભાગીદાર રોકડા લાવશે. અને જે ઉધાર બાજુ આયા રોકડ, એ કહેવાશે ભાગીદાર રોકડમાં લઈ જશે. ફરીવાર અહીંયા ગાડી દાખલાની અંદર શરૂઆતની મૂડી આપી હતી, આખરની મૂડી દરેક દાખલામાં આપણે શોધતા હતા. આ દાખલામાં આખરની મૂડી આપી દીધેલી છે 3 લાખ, જેને 2:2:1 પ્રમાણમાં વેચી લીધી. હવે ઘટતી રકમ આગળ ફરીવાર બાકી આગળ લઈ ગયા લખાય નહીં, તો શું લખવાનું? એના માટે અંદર સૂચના આપી છે કે જરૂરી રકમ રોકડમાં લાવશે અને લઈ જશે. તો તમે ડિફરન્સ રકમની સામે રોકડ ખાતે લખવાનું. હવે ખબર કેવી રીતે પડે કે કયો ભાગીદાર રકમ રોકડમાં લાયો કે લઈ ગયો? તો જમા બાજુ જે રોકડ ખાતે આવ્યું તે ભાગીદાર રોકડ લાવે છે, અને ઉધાર બાજુ જે રકમ આવી એ ભાગીદાર પેઢીમાંથી રોકડા લઈ જાય છે.